આદિત્ય ભાઈ, હા, ઓફિસે જવાની તૈયારી કરતા લાગો છો? હા ભાભી, બસ જો ઓફિસે જવું છું. કઈ કામ હતું? ના, કઈ કામ તો નહોતું, પણ મારે તમને એક વાત પૂછવી હતી. હા પૂછો ને ભાભી, શું હતું? તમારા અને સિયાના લગ્ન થયા અને 5 વર્ષ થઈ ગયા છે, અને હજી સુધી કોઈ સારા સમાચાર નથી. તો શું કોઈ પ્રોબ્લેમ છે એનામાં? ના ભાભી, સિયામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખબર નહીં કે શું થઈ રહ્યું છે આ. પણ ભાઈ, તમે આ માટે સિયાને એક પણ વખત હોસ્પિટલ લઈ ગયા છો? હા ભાભી, હું સિયાને દર 15 દિવસે હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે લઈ જાઉં છું, અને ડોક્ટર પણ એમ જ કહે છે કે એને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તો પછી સિયાને પ્રેગ્નન્સી કેમ નથી રહેતી? હા આદિભાઈ, સાચું કહું ને તો તમારે હવે આ બાબતે ગંભીરતાથી વિચારવું જ પડે. મારા ખ્યાલ પ્રમાણે તમે એક કામ કરો, ડોક્ટર બદલો અને સિયાની વ્યવસ્થિત તપાસ કરાવો. ભાભી, સિયાને જે હું ડોક્ટર પાસે લઈ જાઉં છું ને, એ ડોક્ટર આ શહેરમાં સારામાં સારા ડોક્ટર છે અને ખૂબ જ હોશિયાર છે. વાત તમારી સાચી છે, એમ છતાંય તમે એકવાર ડોક્ટર બદલી જુઓ, કદાચ આપણને રિઝલ્ટ મળે પણ ખરું. ઠીક છે ભાભી, આ વિશે હું સિયા સાથે વાત કરીને પછી તમને કહીશ. જુઓ, અત્યારે મારે ઓફિસ જવા માટે લેટ થાય છે, તો હવે હું જાઉં. ઓફિસે પછી જજો, પહેલા તમે અત્યારે આ બાબતે સિયા સાથે વાત તો કરતા જાઓ. મારે મંદિરે જવાનું મોડું થાય છે, હું મંદિરે જાઉં છું. સિયા, સિયા, એમને કહ્યું કે જો ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલુ છે, દવા પણ ચાલુ છે અને રિઝલ્ટ પણ મળી જશે, પણ એ કહે છે કે તમે ડોક્ટર બદલો. પણ આદિ, આપણે જે ડોક્ટર પાસે જઈએ છીએ એ ડોક્ટર તો સારા જ છે ને? હા, એ તો મેં પણ ભાભીને કહ્યું કે ડોક્ટર જોશી સાહેબ બહુ જ સારા છે, પણ ભાભી કહે છે કે તમે ડોક્ટર બદલી જુઓ. તો કઈ નહીં, એ કહે છે તો એનું માન રાખીએ, આપણે ડોક્ટર બદલી જોઈએ. કઈ વાંધો નહીં, તમે કહો છો તો આપણે બીજા ડોક્ટરને બતાવીએ. આદિ, એક વાત પૂછું? હા પૂછ ને. આ બધી મહેનત કર્યા બાદ, મેડિકલ ટ્રીટમેન્ટ કર્યા બાદ મને બાળક નહીં થાય તો પછી શું થશે? શું થશે એટલે શું? અરે તું આમ ગભરાય છે શું કામ? હિંમત રાખ ને, જો ભગવાન આપણને જરૂર બાળક આપશે. અને કદાચ જો ભગવાન આપણને વાંઝ્યા પણ રાખશે ને, તો હું તને દોષ નહીં આપું. તું જરાય ચિંતા ના કરતી. પણ આલી, મને ડર લાગે છે પપ્પા અને ભાભી તમારા બીજા લગ્ન કરાવી દેશે તો. નહીં સિયા, નહીં, એવું ક્યારેય નહીં બને. જો હું તારો સાથ ક્યારેય નહીં છોડું, તો આવું બધું શું કામ વિચારે છે? તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. આદિ, વાત જ કઈ એવી છે, તો ચિંતા તો થાય જ ને. આપણે એક કામ કરીએ, અત્યારે જ કોઈ નવા ડોક્ટર પાસે જઈને તારું ચેકઅપ કરાવીએ, ચાલ. Thank you.
આજે બીજા ડોક્ટરને બતાવવા માટે ગયા હતા ને, તો શું કીધું ડોક્ટરે? ડોક્ટરે તો કહ્યું છે કે મને કોઈ પ્રોબ્લેમ નથી, અત્યારે મારો બીજો મહિનો ચાલી રહ્યો છે. આવું તો તારે 10 વખત થયું છે. અરે 2-3 મહિના થાય એટલે પ્રેગ્નન્સી રહે છે, પછી મિસકેરેજ થઈ જાય છે. આનું કારણ શું એ તો પૂછવું હતું ડોક્ટરને. હા ભાભી, મેં ડોક્ટર સાહેબને બધી વાત કરી કે મારે દર વખતે આવું થાય છે. તો ડોક્ટર સાહેબે કહ્યું કે આ વખતે આપણે જોઈએ કે શું થાય છે, પછી ખબર પડશે. એ પહેલાં તો નહીં ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે ફરીથી આવું કંઈક બને ત્યાં સુધી એની રાહ જોવાની એમ? તો બીજું શું કરીએ ભાભી, આપણા હાથની વાત થોડી છે. જોશિયા, આ વખતે તને બાળક ન રહ્યું અને કોઈ પણ પ્રોબ્લેમ થયો ને તો હું આદિભાઈના બીજા લગ્ન કરાવી દઈશ. ભાભી, આ તમે કેવી વાત કરો છો? હું સાચું જ કહું છું. આપણે આ ઘરનો વંશ કાઢવાનો નથી, આ ઘરને વારસદાર આપવાનો છે અને એ વારસદાર તારે જ આપવાનો છે. તો ભાભી, તમે કેમ આ ઘરને વારસદાર ન આપી શક્યા? સિયા, કદાચ એ વાતની તને જાણ નથી કે મારા લગ્ન થયા પછી થોડા જ મહિનામાં તારા જેઠનું મૃત્યુ થઈ ગયું હતું. અરે, એક સ્ત્રી તરીકે મારી એવી ઈચ્છા હતી કે હું આ ઘરને ખુશીઓથી ભરી દઉં, પણ મારા સપના અધૂરા રહી ગયા. સોરી ભાભી. એટલે જ હું તને કહું છું કે તારે આ ઘરને વારસદાર આપવો જ પડશે. પણ ભાભી, બાળક થવું ન થવું એ આપણા હાથની વાત થોડી છે, એ તો ભગવાનના હાથની વાત છે. હું માનું છું કે બાળક થવું કે ન થવું એ આપણા હાથની વાત નથી. આદિભાઈના બીજા લગ્ન કરાવવા એ તો આપણા હાથની વાત છે ને. અને હા, આ વખતે જો તને બાળક ન રહ્યું ને તો હું આદિભાઈના બીજા લગ્ન કરાવી જ દઈશ. કારણ કે કોઈ પણ સંજોગે આ ઘરને સંતાન જોઈએ છે એટલે જોઈએ છે. આદિભાઈ આવજો, કામ છે મારે. હા બોલો ને ભાભી, શું કામ છે? મારે તમારી સાથે વાત કરવી છે. હા કહો, શું વાત છે? આદિભાઈ, આપ સિયાને લઈને તમે વારંવાર દવાખાને જાઓ છો, ડોક્ટર શું કહે છે? આ રિઝલ્ટ કેમ નથી મળતું? ભાભી, કોઈ પણ ઈલાજનું પરિણામ આવતા વાર લાગે, અને તમે કહ્યું એમ અમે ડોક્ટર પણ બદલી નાખ્યો છે. છતાં પણ મને એવું નથી લાગતું કે આ સિયા માં બની શકે. કેમ? એટલે તમે કહેવા શું માંગો છો? એટલે કે સિયામાં પ્રોબ્લેમ છે જ, તમે એને આવા 10 ડોક્ટર પાસે લઈ જશો ને તો પણ એ માં નહીં બની શકે. આપી બાળક થવું ન થવું એ તો નસીબની વાત છે ને, અને ભલે સિંહને બાળક ન થાય તો પણ અમે જીવી લેશું. એટલે તમારે શું આ ઘરનો વંશ કાઢવો છે? આપી મારે પણ બાળક જોઈએ છે, મારે પણ બાપ બનવું છે, પણ હું નથી બની શકતો તો મારે શું કરવું? તો તમે બીજા લગ્ન કરી લો. માફી, હા તમે શું બોલો છો? અરે, એક બાળકની ચાહમાં હું સિયાને છોડીને બીજા લગ્ન કરી લઉં?
અરે તમારે સિયાને નથી તર છોડવાની, તમારા બીજા લગ્ન થયા પછી પણ સિયા આ ઘરમાં જ રહેશે ને? હા બેટા, દાદાઓની વાત સાચી છે. બેટા તું બીજા લગ્ન કરી લે, આ ઘરને વારસદારની જરૂર છે. અને જો આ ઘરને વારસદાર નહીં મળે ને તો આપણા ઘરનો વંશ અટકી જશે. અને બેટા તને ખબર નહીં હોય પણ હું તને એક વાત કરું છું કે ઘણી વાર જાણતા હોવા છતાં આવા અવળા નિર્ણયો લેવા પડે છે. એટલા માટે હું કહું છું બેટા, તું સમજી જા ને તો તારા માટે ના ઘર માટે સારું છે. પપ્પા, સિંહાને કેટલું ખોટું લાગશે એ તમને સમજાય છે? બેટા એ બધું જ હું સમજું છું, પણ તને ખબર છે કે આ ઘરને જો વારસદાર નહીં મળે તો અમને કેટલું ખોટું લાગશે? એ બધાને તમારી જ પડી છે, પણ સિંહાને કેટલું દુઃખ લાગશે એ તો કોઈ વિચારતું જ નથી. આદિભાઈ, સિંહાને કઈ જ ખોટું નહીં લાગે. અરે હું એની સાથે વાત કરીશ, જો એની ઈચ્છા હશે, જો એની હા હશે ને તો જ આપણે આગળ વધશું. બસ સારું, હવે હું જાઉં છું. સારું બેટા. સિયા, સિયા અહીં આવતો? હા. મારે તારી સાથે એક વાત કરવી છે. હા બોલો ને ભાભી, શું કામ હતું? સિયા, તારા અને આદિભાઈના લગ્ન થયા ને એને 5 વર્ષ થઈ ગયા છે, અને તારે બાળક રહેતું નથી. અને મને એવું નથી લાગતું કે હવે તારે પ્રેગ્નન્સી રહે. એટલે તમે કહેવા શું માંગો છો ભાભી? સિયા, આ ઘરને એક બાળકની જરૂર છે, એક વારસદારની જરૂર છે. પણ આ ઘરને તું વારસદાર આપી શકે એમ નથી. એટલે મારી ઈચ્છા એવી છે કે આદિભાઈના હું બીજા લગ્ન કરાવી દઉં. શું તમે આદિના બીજા લગ્ન કરાવવા માંગો છો? હા, આ ઘરના વારસદાર માટે મારે આદિભાઈના બીજા લગ્ન કરાવવા છે. પણ તું જરાય ચિંતા નહીં કરતી, આદિભાઈ તારી સાથે ડિવોર્સ નહીં લે. બીજા લગ્ન કર્યા પછી પણ તું આ ઘરમાં રહી શકીશ, અને એ પણ આદિભાઈની પત્ની બનીને જ. કઈ વાંધો નહીં ભાભી, તમારી અને આદિની આવી જ ઈચ્છા હોય તો મને કઈ વાંધો નથી. પણ ભાભી, આદિની બીજી પત્નીને પણ બાળક ન થયું તો? એવું બને જ નહીં સિયા. દરેક સ્ત્રીની કૂખ વાંજણી નથી હોતી, એટલે આદિભાઈની બીજી પત્નીને બાળક જરૂરથી થશે. ઠીક છે ભાભી, તમારા બધાની ઈચ્છા હોય તો આદિના બીજા લગ્ન કરાવી શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને આદિભાઈ તારી સાથે કદાચ આ બાબતે વાત કરે ને તો તું ના નહીં પાડતી? હા પાડજે. સારું ભાભી. આવી ગયા તમે? હા. આદિ, તમે સવારે ઓફિસે ગયા ને તો ભાભીએ મને વાત કરવા માટે બોલાવી હતી, અને કહેતા હતા કે તમારા બીજા લગ્ન કરાવવા માંગે છે. હા, મને પણ ભાભી કહેતા હતા કે તમે હવે બીજા લગ્ન કરી દો. તો તમે શું કહ્યું? સિયા, બીજા લગ્ન કરવાની મારી બિલકુલ ઈચ્છા નથી. હું તારો હક બીજા કોઈને આપવા નથી માંગતો. પણ આમ જોવા જાઓ તો ભાભીની વાત પણ સાચી છે ને? આ ઘરને વારસદાર નથી આપી શકતી,
બાળક નથી આપી શકતી. જો આ ઘરને કોઈ વારસ જોતો હોય તો આપણે કોઈ બાળકને દત્તક લઈ લઈશું. પણ આદિ, ભાભી બાળક દત્તક લેવાની ના પાડે છે. હા, ભાભી પણ છે ને ખરી જીત કરે છે, કોઈ વાતે સમજતા નથી. પ્લીઝ તમે ભાભીની વાત માની જાઓ અને બીજા લગ્ન કરી લો. સિયા, આ તો શું બોલે છે? હા આદિ, આ ઘરને એક બાળકની જરૂર છે. તમે બીજા લગ્ન કરી લો, કેમ કે હું આ ઘરને ક્યારેય વારસદાર નહીં આપી શકું. અને તમે બીજા લગ્ન કરી લેશો તો પણ હું આ ઘરમાં રહેવાની જ છું ને, તમારી પત્ની બનીને. પણ સિયા, આદિ મારી કસમ છે, હવે એક પણ શબ્દ ના બોલતા. સિયા, હું આવું કોઈ કાર્ય કરવા માટે તૈયાર જ નહોતો, પણ એ સમ આપીને મને લાગણીના તાતણે બાંધી દીધો છે, મજબૂર કરી દીધો છે. સંજોગો એવા ઊભા થાય છે ને, ત્યારે ઘણી વાર આંખો બંધ કરીને કડવા ઘૂંટડા પીવા પડે છે અને છેલ્લે એ અમૃત જ બની જાય છે. પણ અત્યારે એ બધી વાત મારા માટે ઝેર સમાન છે, એ તું કેમ નથી સમજતી? આદિ, હું બધું સમજું છું. ઘરના વડીલો જે કાંઈ પણ કરતા હોય છે ને, એ સૌના સારા માટે જ કરતા હોય છે. એટલે હું તમને કહું છું, તમે બીજા લગ્ન માટે હા પાડી દો. હા, તે મને સમ આપ્યા ત્યારથી જ મેં હા પાડી દીધી છે. હવે જોઈએ આગળ શું થાય છે. તમે હા પાડી છે તો ઉદાસ કેમ છો? ઉદાસ એટલા માટે છું સિયા કે મારી બીજી વાઈફ આવશે એટલે તમારા બંને વચ્ચે મારો પ્રેમ અડધો અડધો વેચાઈ જશે. હું તો એવું જ ઈચ્છું છું કે તમારો બધો પ્રેમ તમારી નવી પત્નીને આપો અને વહેલી તકે આ ઘરને વારસદાર આપો. એથી વધારે મારા માટે રૂડું બીજું શું હોય? જા કંકુની થાળી લઈ આવ અને આ વરઘોડિયાને પોખી લે. હા ભાભી. એકાંક્ષી ને આપણું ઘર બતાવી દે. દીદી, તમે આદિત્યના પહેલા પત્ની છો અને એટલે તમારો આદિત્ય પર પહેલો જ હક રહેશે. અને હું તો આ ઘરમાં તમારી નાની બેન બનીને રહીશ. તમારી આજ્ઞા પ્રમાણે તમે જે કહેશો ને એ પ્રમાણે હું કરીશ. હા એકાંક્ષી, મને ખબર છે
તો બહુ ઢાઈ છોકરી છે અને સાથે સમજદાર પણ છે, એટલે તો મેં આદિત્યને તારી સાથે લગ્ન કરવાની હા પાડી. પણ એકાંક્ષી, તારે મારું એક કામ કરવું પડશે. શું કામ કરવું પડશે? કોને? આ રિપોર્ટ તો આવી ગયા છે, હવે ડોક્ટર સાહેબને બતાવો. અરે સાહેબ, તમે અહીંયા બેસો. હા બેન, મને ખબર હતી કે આજ રિપોર્ટ આવવાના, એટલે હું આ જોવા આવ્યો છું. રિપોર્ટ જોતા તો લાગે છે કે એકાંશી બેનમાં કાંઈ પ્રોબ્લેમ નથી. તો પછી એકાંક્ષીને પ્રેગ્નન્સી કેમ નથી રહેતી? સાહેબ, તો શું આદિત્યમાં ખામી હશે? ના રાધાબેન, આદિભાઈમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી કે નથી શિયાબેનમાં. ડોક્ટર સાહેબ, તમે કેવી વાત કરો છો? જો આદિત્યમાં ખામી નથી, શિયામાં ખામી નથી, એકાંક્ષીમાં ખામી નથી, તો પછી આ લોકોને બાળક કેમ નથી રહેતું? રાધાબેન, એની પાછળનું કારણ મને ખબર છે, પણ હું નહીં કહી શકું. તમારે જાણવું હોય ને તો સિયાબેનને જ પૂછી જોજો. પણ ડોક્ટર સાહેબ, વાત શું છે એ તો મને કહો. રાધાબેન, આ વાત તમે સિયાબેનને પૂછી જુઓ ને તો વધારે સારું, પ્લીઝ. ઠીક છે ડોક્ટર સાહેબ, તમે જઈ શકો છો. આદિત્ય, સિયા, એકાંશી, અહીંયા આવો. તો સિયા, હમણાં એકાંશીના રિપોર્ટ કરાવવા માટે હું એને લઈ ગયા હતી, એનું ચેકઅપ કરાવ્યું અને રિપોર્ટ પણ આવી ગયા છે. થોડી વાર પહેલા ડોક્ટર સાહેબ પણ આવીને ગયા અને ડોક્ટરનું કહેવું છે કે નથી તારામાં કોઈ તકલીફ, કે નથી એકાંક્ષીમાં કોઈ તકલીફ, કે નથી આદિત્યભાઈમાં કોઈ તકલીફ. તો પછી તમને લોકોને બાળક કેમ નથી થતું? કઈ સમજાતું નથી. ભાભી, હું વર્ષોથી રાહ જોઈને બેઠી હતી કે ક્યારે કોઈ મને આનો સવાલ કરે અને હું જવાબ આપું. ફાઇનલી તો આજે તમે મને આ સવાલ કરી જ નાખ્યો છે, તો એનો હું જવાબ આપી દઉં. ભાભી, મને અને એકાંક્ષીને બાળક નથી રહેતું એવું નથી. અમે જાણી જોઈને આ બાળક રહેવા નથી દેતા. તમે બંને જાણી જોઈને પ્રેગ્નન્સી નથી રહેવા દેતા, એનો મતલબ શું છે? હું કઈ સમજી નહીં. ભાભી, તમને હજુ ખબર નથી આ ઘરનો વારસદાર ક્યારનો જન્મી ચૂક્યો છે અને રસ્તા પર રજરે છે. આ તો શું બકવાસ કરે છે? તું કહેવા શું માંગે છે? ભાભી, મારા ને એકાંક્ષીના આદિ સાથે લગ્ન થયા એ પહેલા આદિને એક સંતાન પણ હતું. સિયા, તું શું બોલે છે? એનું તને ભાન ભાન છે કે નહીં? શું બકવાસ કરે છે ક્યારનું? ભાભી, આ બકવાસ નથી, આ હકીકત છે. પૂછો તમારા દિયરને. આદિભાઈ, શું આ વાત સાચી છે? હા ભાભી,
આજથી 10 વર્ષ પહેલા હું બોડેલી કંપનીમાં જોબ કરતો હતો. મારી સાથે એક છોકરી પણ જોબ કરતી હતી અને અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અમે લોકો પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા કે અમારા સંબંધો બહુ આગળ વધી ગયા. એક દિવસ મને જાણ થઈ કે એ પ્રેગ્નેન્ટ છે અને હું ગભરાઈ ગયો. અને એ છોકરીને કહ્યા વગર હું ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો. અને પછી એ છોકરી સાથે શું થયું એની મને કંઈ જ ખબર નથી. અને પછી એ છોકરીએ એક બાળકને જન્મ આપ્યો અને જન્મ આપીને પછી એ મરી ગઈ. ભાભી, અત્યારે બાળક એના મોસાળમાં ઉછરીને મોટું થઈ રહ્યું છે. એ બાળકનો હક અપાવવા માટે અને એ બાળકને આ ઘરમાં પાછું લાવવા માટે હું પ્રેગ્નન્સી ધારણ નહોતી કરતી અને મેં એકાંક્ષીને પણ આ વાતની જાણ કરી હતી. સિયા, પણ આ બધી વાતની તને કેવી રીતે ખબર? તું કઈ રીતે ઓળખે છે છોકરીને? ભાભી, એ છોકરી બીજો કોઈ નહીં પણ મારી સગી બહેન હતી. આવી ગયા, આ છે એ છોકરો. બેટા, અહીંયા તારી મમ્મી સાથે બહુ મોટો અન્યાય કર્યો હતો, દ્રોહ કર્યો હતો. તારી સાથે એવું નહીં થાય. હું તને તારો હક અપાવીશ, તને મારો દીકરો બનાવીશ અને આ ઘરનો વારસદાર પણ. હા બેટા, મને માફ કરજે. હવે બેટા રડવાનું બંધ કર અને રાધાઓ તમે બંને હો આ દીકરાને અંદર લઈ જાઓ, નવરાવો ધવરાવો અને કંઈક નાસ્તો કરાવો. જાઓ રણ. હા રણ નહીં બેટા, હવે